नमस्कार, वीटीवी न्यूज में आपनु स्वागत छे। समाचार साथे हूं छू नेहा। बनासकांठा में डीसा पास आखोलती बढ़त सुधीनो मार्ग छेला थोड़ा समय थी खराब हालत में होवाथी वाहन चालकों पशुपालकों सहित हजारों लोगों भारे मुश्किली वेठी रहा छे। डीसा तालुकाना आखोलती बढ़त सुधीनो मार्ग छेला बे वर्ष थी खराब हालत में छे। 10 किलोमीटर सुधीना मार्ग पर अनेक जगह मोटा खाड़ा पड़ी गया छे, जेने कारणे वाहन चालकों ने भारे जोखम सर्जायु छे। आ मार्ग पर 8 जेटला गामडाओ आवेला छे। दररोज 25,000 થી 30,000 जेटला लोको आ मार्ग पर थी अवर जवर करे छे, परंतु रस्तो खूब ज खराब हालत में होवाथी पशुपालकों विद्यार्थियों खेडूतो सहित हजारों वाहन चालकों ने पारावार मुश्किली पड़ी रही छे। नावस्ती गाम में जता मार्ग पर पण कॉन्ट्राक्टरे मेटल पाथर्या बाद रोड न बनावता ग्रामजनों ने भारे हालाकी वेठी रहा छे। आ मामले स्थानिक रहीशोए वारंवार रजूआत करी होवा छता पण हजु सुधी तेमनी समस्या नो उकेल नथी आव्यो। छेल्ला घणा वर्षो थी खराब रोड बाबते तंत्र में रजूआत करवामां आवी छे, તેમ છતાં પણ હજુ સુધી રોડની કોઈ ઉકેલ આવ્યો નથી, જેને કારણે હાલમાં મોટાભાગના ગામના લોકો રોષે ભરાયેલા છે। ત્યારે તાત્કાલિક ધોરણે રસ્તાઓ બનાવી આપવામાં આવે, નહીતર આવનારા સમયમાં રસ્તા બાબતે ઉગ્ર આંદોલનની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે। डीसा तालुका में चौमासानी शुरुआत थतानी साथे ज ग्रामीण विस्तार होय के शहरी विस्तार तमाम जग्याए रस्ताओ बिस्मर थई जाय छे, जेना कारणे स्थानिक लोको अने वाहन चालको भारे हालाकी भोगवे छे। त्यारे आजे 17 गामना लोको अहीं नायब कलेक्टर ने रजूआत करवा माटे पहोंच्या हता। तमाम लोको इजाग्रस्त थया होय ते प्रमाणे खास रजूआत करवा माटे अहीं नायब कलेक्टर ने पहोंच्या हता। तमाम लोको 17 गामना लोको छे, वारंवार तंत्र ने रजूआतो पहोंचाड़ी छे, परंतु कोई ज रस्ताओनुं समारकाम न थता आखरे कंटाळेला लोको आजे મોટી સંખ્યામાં નાયબ કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે। ત્યારે આપણે અહીંના જે સ્થાનિક છે તેમની સાથે સીધી જ વાતચીત કરીશું, જાણીશું કે કેવા પ્રકારની મુશ્કેલીઓ પડી રહી છે, કેટલા ગામોના રસ્તાઓ હાલમાં બિસ્માર છે, શું કહેશો ડીસા તાલુકામાં? ડીસા તાલુકાના અત્યારે જોવા જઈએ તો મુખ્ય માર્ગ જે ઘણા બધા ગામોને જોડતા 17 એવા રસ્તાઓ છે કે એમાં ચાલી જ ના શકાય, એમાં એટલા બધા ખાડાઓ છે, એટલા બધા મતલબ જેમને થોડું ઘણું રિપેરિંગ કર્યું છે નથી કર્યું એવી હાલતમાં છે। પરંતુ એ 17ની સાથે સાથે એક અમે જે આજે આવેદનપત્ર આપ્યું છે, મહાદેવિયાથી બળદ ગામને જોડતો રસ્તો જેમાં ડાવસ ગામ છે, રબારી ગુડિયા છે, ગેનાજી ગુડિયા છે, ધાણી છે, હવે આ જે મેઇન રસ્તો છે આ ગામને ઓછામાં ઓછા 30,000 લોકો ત્યાંથી અવર જવર કરે છે। તો જે સ્કૂલ છે એ જ રસ્તા ઉપર આવેલી છે, બાળકો પણ એ જ રસ્તા ઉપર ચાલે છે, ડીસા તાલુકાને કનેક્ટ કરતો પણ એ રોડ છે, નોકરિયાત વર્ગ છે એ પણ એ રસ્તે ચાલીને આવે છે, સાથે સાથે ડેરી પણ એ જ રોડ ઉપર આવેલી છે, ઘણા બધા બાઇકોમાં લઈને દૂધ ભરાવા જતા હોય છે, દૂધ પણ ઢોળાઈ જાય છે, બીજું એવી અસંખ્ય કોઈ બીમાર માણસ હોય તેમને પણ ડીસા આવવું પડે છે। તો આ રોડ એટલો બધો ગંદો છે કે કોઈ ચાલી ના શકે, તો છેલ્લા 5 વર્ષથી આવી હાલતમાં છે। સરકારને માત્ર ટેક્સ ઉઘરાવવામાં પૈસા ખાવામાં જ રસ છે, રોડ બનાવવામાં કોઈ જ રસ નથી। તો અમે બધા આવેદનપત્ર આપીને સરકારને રજૂઆત કરી છે કે જલ્દી જલ્દી આ રોડ બનાવવામાં આવે। 17 જેટલા જે ગામોમાં હાલ તકલીફ પડી છે, ખેડૂતોની શું તકલીફ પડી રહી છે, કેટલા ગામો એવા હશે કે જ્યાં રોડ નથી અને શું શું તકલીફો પડી રહી છે? આમ તો સાહેબે જે વાત કરી 17 ગામો, પણ હું તો એવું કહું છું કે ડીસા તાલુકાના દરેક ગામડાની અંદર આ રોડની અત્યારે સમસ્યા છે, કે દરેક ગામડાના જે રોડ છે એવા હલકી ગુણવત્તાવાળા બનેલા છે, બધા દરેક પાણીની અંદર ખાડા પડેલા છે, બાઇક દૂધ ભરાવા લઈને જતા બાઇક પણ ખાડામાં પડે છે, નાની નાની ગાડીઓ લઈને જતા એ ગાડીઓ ખરાબ થઈ જાય છે, તૂટી જાય છે, ટ્રેક્ટરોને અંદર ટાયરને પંચર થઈ જાય, એવી ખૂબ ખરાબ પરિસ્થિતિઓ અત્યારે ખેડૂતોની દયનીય છે। ખરેખર સરકારને રજૂઆત અમારી એ છે કે તાત્કાલિક ધોરણે આનું કંઈક ને કંઈક નિવારણ કરીને આ રોડો કરો, રોડ રસ્તા માટે સરકાર આગળથી વાતો આપણે એવી સાંભળી છે કે બહુ ખોટું મોટો પૈસા આપે છે, ખૂબ મોટા પૈસા આપે છે, તો પછી આ ત્યાં તળિયાઓ સુધી પૈસા પહોંચતા કેમ નથી? તાત્કાલિક ધોરણે આ રોડ નવા બનાવી અને આ સારા માણસોને ચાલવાનું કરો, સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે। ખેડૂતો માંગ કરી રહ્યા છે સુંદર રસ્તા બનાવી આપવામાં આવે, મોટાભાગના કોન્ટ્રાક્ટરો દ્વારા અહીં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, જેના કારણે તમામ રસ્તાઓ વર્ષોથી બિસ્માર હાલતમાં છે, અહીંના લોકોને પણ આપણે વાતચીત કરીશું। શું કહેશો સાહેબ? જ્યારે ઇલેક્શન આવે છે, ચૂંટણીઓ આવે છે, ત્યારે ભાજપના નેતાઓ એ ગામડાઓમાં જઈને રોજની 2-3 મિટિંગો કરે છે, મોટા મોટા વાયદાઓ આપે છે, ચૂંટણી પછી ક્યારેય જોવા નથી મળતા। તો જ્યારે ચૂંટણીમાં જે લોકોએ તમને આપી મત આપીને જીતાડ્યા છે, સત્તા પર બેસાડ્યા છે, તો તમારી જવાબદારી બને છે, લોકો ટેક્સ પણ ભરે છે, તો આ જે ચૂંટણી જીતીને સત્તામાં બેઠેલા અને અત્યારે ઊંઘેલા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખાસ કરીને વિનંતી છે કે તમારામાં છોડીએ માનવતા હોય તો આ રસ્તો હવે તુરંત તમારે બનાવવો જોઈએ, નહીં તો આના પછી એક મોટું ઉગ્ર આંદોલન થશે અને આ જે અત્યારે એમની તકલીફ છે અને જે આંદોલન એસડીએમ સુધી આવ્યું છે એ એમના ઘર સુધી પહોંચે તો બહુ નવાઈ નહીં, આ પહેલેથી અમે એમને ચેતવણી આપીએ છીએ।
આંદોલન કરવાની ખેડૂતો ચીમકી આપી રહ્યા છે, સ્થાનિક લોકો ચીમકી આપી રહ્યા છે. શું કહેશો તમે આ ઇજાગ્રસ્તનું લઈ અને અહીંયા આવ્યા છો, શું સંદેશો આપવા માંગો છો તમે? સાહેબ, અમારો સંદેશો એ જ છે કે રોડ ઉપર જે ખાડાટા પડેલા છે એ તાત્કાલિકના ધોરણે અમારો રોડ ચાલુ થવો જોઈએ. ખાડાના હિસાબથી અમે ઘણા બધા લોકો હેરાન થઈ રહ્યા છે અને જે મોટર ટ્રકો વાળા હેડ્યા છે એ બહુ હરણગતિ કરી રહ્યા છે. પછી બીજા નંબરની વાત કે અમારા ડાવાસ ગામની અંદર છાત્રા લાઈનથી જાગૃતિ હાઈસ્કૂલ સુધી રોડ બનવાનો હતો, એ પથ્થર નાખી અને જતા રહ્યા છે. હજી સુધી લખ્યું કોઈ નોખ્યું નથી, તો પથ્થરના કારણે પણ સાધનોને અમારે પંચર પણ પડી રહ્યા છે અને દૂધ ભરાવવા માટે જવા માટે ખૂબ તકલીફ પડી રહી છે. ત્યાં આગળ મોટી ડેરી આવી છે, સરકારી દવાખાનું છે, બધી સુવિધા છે, પણ રોડની કોઈ સુવિધા નથી. તમામ જે સુવિધાઓનો અભાવ છે તેના કારણે ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને ગામોમાં મુશ્કેલી છે. અન્ય સ્થાનિક સાથે પણ આપણે વાતચીત કરી, શું કહેશો? આ તમામ પરિસ્થિતિ સર્જાય છે દર વર્ષે ચોમાસામાં, તો એવું સરકારે શું કરવું જોઈએ કે જેનાથી આ તમામ પરિસ્થિતિઓનો હાલ આવી શકે કાયમી? સૌ પ્રથમ તો આજે રોડ બને છે, રોડ તૂટે છે એનું મુખ્ય કારણ છે ટકાવારી. કોન્ટ્રાક્ટરને ઘણા આપણા મિત્રો કોન્ટ્રાક્ટર એમને પૂછીએ તો કે ભાઈ ટકાવારીનું પ્રમાણ જેમ જેમ કે સરકારની 5-5 વર્ષ જેમ મુદત વધતી ગઈ એમ ટકાવારી વધતી ગઈ છે. અત્યારે 40% સુધી ટકાવારી પહોંચી. હવે આપણો કોન્ટ્રાક્ટર શું અંદર માલ નોખે? અમુક જગ્યાએ ડોમરની જગ્યાએ કલર નોખતા હોય છે, એમ કરીને આ બધું પૂરું કરતા હોય. હવે આવા રોડ વરસાદ પડે એટલે પછી આ રોડ તૂટી જવાના છે. તો અમારી એક મહેરબાની છે કે ભાઈ આ તમારું જે લોકોએ ચૂંટીને તમને મોકલ્યા છે બરોબર, તો ટકાવારીનું પ્રમાણ તમે હવે બંધ કરો. હવે આપણે 2023ની સાલ છે, આપણે ભારતને વિશ્વગુરુ બનાવવાનું છે. તો હવે આ મહેરબાની કરીને તમારો ટકાવારી વાળો ધંધો બંધ કરીને લોકોની સેવા વાળું કરો તો કોઈક મેળ પડે. કારણ કે બનાસકાંઠા જિલ્લાની અંદર તમે કોઈપણ એવો રસ્તો નથી કે જે તૂટેલો ન હોય. ડીસા નગરપાલિકાની વાત કરું તો અહીંયા બધું આ ફૂલ ભ્રષ્ટાચાર ચાલે છે, કોઈ વાત છોડો એમ બરોબર. એટલે એમને પણ એક વિનંતી કે તમને પણ હવે ભગવાન સદબુદ્ધિ આલે. તો આ હતા બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના 17 ગામના સ્થાનિક લોકો અને ખેડૂતો. તેમનું માનવું છે કે જે પ્રમાણે દર વર્ષે ચોમાસામાં રસ્તાઓ ખખડધજ થઈ જતા, આમ તો સામાન્ય રીતે દર વર્ષે છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં જ રસ્તાઓ પડ્યા છે, પરંતુ આ વખતે જે ચોમાસામાં સતત વરસાદ પડ્યો છે તેના કારણે હાલમાં ખેડૂતો અને પશુપાલનનો વ્યવસાય પણ બંધ થઈ ગયો છે. બીજી તરફ હોસ્પિટલના કામકાજમાં પણ વલખા મારવા પડે છે. ત્યારે હાલ તો સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક આ રોડ બનાવવામાં આવે જેથી સ્થાનિક લોકોને જે હાલાકી પડી રહી છે તે ન પડી શકે. રોહિત ઠાકોર, VTV ન્યૂઝ, બનાસકાંઠા.